માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે, હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે. આજે 12,000 ગામડાઓની અંદર નર્મદાનું પાણી પહોંચે છે. કેટલા વર્ષ સુધી તમે નર્મદા માટે ગુજરાતની જનતાને તરસ એમની છે, એમને તમે છંછેડ્યા છે, એમની તરસ છે એને કકળાવી છે, એનો આ ઉત્તમ પુરાવો છે. તમે સામાજિક સંબંધોને બાડા લાવીને તમે એમ કહો છો કે દીકરો બાપને ન પૂછી શકે, આવું ન હોઈ શકે. તમારે જવાબ આપવો પડે કે જો વીજળીકરણ તમે કર્યું હોય તો 15 વર્ષ સુધી મારા ગુજરાતના ખેડૂતોને એક પેઢી માગતી હતી ને બીજી પેઢીને કેમ કનેક્શન મળતું હતું, એનો જવાબ તમારે આપવો પડે. આ સાંભળ્યા તમે સાવરકુંડલાના એમએલએ મહેશ કસવાલાને. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પર પ્રહારો કર્યા છે. ઉપરાંત તેમણે કોંગ્રેસની ઉર્જા વિભાગ અને નાણાં વિભાગ વિશેના આક્ષેપોને પાયા વિહોણા ગણાયા હતા. કોંગ્રેસના શાસનને નિષ્ફળતાવાળું કહ્યું હતું અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ જો આ આખો વિડિયો. વિધાનસભાના ફ્લોર પર નાણાં વિભાગ અને ઉર્જા વિભાગની માગણીઓ સંદર્ભે વિપક્ષના માનનીય નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જે પ્રકારની વાતો કરી અને પોતાના પક્ષના શાસનની જે તે વખતની નિષ્ફળતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે, હું બહુ વિવેકપૂર્ણ માની અર્જુનભાઈને કહેવા માંગુ છું કે અર્જુનભાઈ, સામાજિક સંબંધોને રાજકીય ત્રાજવે તોડી અને કોંગ્રેસની નિષ્ફળતાને બચાવવા માટેના આ પ્રયાસો હવે બંધ થવા જોઈએ. સમય બદલાઈ ચૂક્યો છે. મને એક ખ્યાલ છે કે જો કોંગ્રેસે પોતાના શાસનમાં સત્તાનો ઉપયોગ કર્યો હોય, પ્રજાને સુશાસન આપ્યું હોય, તો કદાચ નર્મદા યોજનાને 3 પેઢીઓનો વખત ન થયો હોત. ગુજરાતની જનતાને, પાણી પાણી પોકારતી જનતાને તરસે ન જીવવું પડ્યું. માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે, હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે. તમે ઉલ્લેખ કરો છો અમે ડેમ બનાવ્યા. મને દુઃખ સાથે કહેવું પડે કે હા, તમે ડેમ બનાવ્યા, કન્સ્ટ્રક્શન કર્યું, રેતી માટીના પાળા તમે બનાવ્યા, પરંતુ એને ભરવાનું કોઈ કામ, પુણ્ય કામ કર્યું હોય, એને લોકોના ગળા સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, ગુજરાતની તરસી જનતાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, નર્મદા યોજનાને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય, તો એ પુણ્ય કામ કરવાનું સૌભાગ્ય સુશાસન આપનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી, જે વખતે મુખ્યમંત્રી હતા, એ નરેન્દ્રભાઈને મળ્યું છે. આજે 12,000 ગામડાઓની અંદર નર્મદાનું પાણી પહોંચે છે. કેટલા વર્ષ સુધી તમે નર્મદા માટે ગુજરાતની જનતાને તરસ એમની છે, એમને તમે છંછેડ્યા છે, એમની તરસ છે એને કકળાવી છે, એનો આ ઉત્તમ પુરાવો છે. જરૂર તમે થાંભલા નાખ્યા, વાયરો બાંધ્યા, પરંતુ વીજળીઓ માટે મારી માં છે એ રાહ જોતી રહેતી. સામાજિક પ્રસંગ હોય, ઘરની અંદર કોઈ અવસર હોય ને, તો એ માનતા કરતી હતી કે આજે સાંજે વાળુટાણે વીજળી રહી તો સારું. મારે ગર્વ સાથે કહેવું પડે કે રાજ્યની અંદર એક એવા મુખ્યપ્રધાન આવ્યા નરેન્દ્ર મોદી, કે એણે જે વીજળીની કંપનીઓ છે એમને નફો કરતી પણ કરી અને જ્યોતિગ્રામ મારફતે તમામે તમામ ગુજરાતના ઘરની અંદર 24 કલાક ઝળહળતા કામ કરવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. તમે ખેડૂતોનો ઉલ્લેખ કરો છો, ખેડૂતોને કનેક્શન આપીને તમે દુહાઈ લો છો. મારે કહેવું પડે કે જે ખેડૂત એક પેઢીએ બાપે કનેક્શન માંગ્યું હતું, દીકરાને કનેક્શન મળતું હતું, એવા પ્રકારનો તમારી સરકારોની અંદર અવસર હતો. 15-15 વર્ષ સુધી ખેડૂતે રાહ જોવી પડતી, સંસાધનો હતા. તમે જ કહો છો કે અમે વીજળીકરણ કર્યું છે, તો કેમ ખેડૂતોએ 15 વર્ષ સુધી, 18 વર્ષ સુધી કનેક્શનની રાહ જોતી હતી, એનો જવાબ પણ તમારે આપવો પડે. માત્ર નિષ્ફળતાઓને ઢાંકવા માટેના નાસી જ પ્રયાસો નહીં, એનો જવાબ. અને હું તો કહું છું, પેઢી હોય તો દીકરો પૂછે, નિષ્ફળતા માટે દીકરાની પણ ફરજ છે કે બાપાને પૂછવા માટે. તમે સામાજિક સંબંધોને વાડા લાવીને તમે એમ કહો છો કે દીકરો બાપને ન પૂછી શકે, આવું ન હોઈ શકે. તમારે જવાબ આપવો પડે કે જો વીજળીકરણ તમે કર્યું હોય તો 15 વર્ષ સુધી મારા ગુજરાતના ખેડૂતોને એક પેઢી માગતી હતી ને બીજી પેઢીને કેમ કનેક્શન મળતું હતું, એનો જવાબ તમારે આપવો પડે. ગેસની સંપદા વર્ષોથી ગુજરાત પાસે છે, આપણે ગેસને બાળી દેવો પડતો હતો, પરંતુ ઘરે ઘરે ગેસ નહીં, ગેસની અંદર પણ રેશન ચાલતું હતું તમારા શાસનમાં. મારે ગર્વ સાથે કહેવું પડે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ખુલ્લામ ખુલ્લા
જેમને જોઈએ તેમ અરજી કરો અને ગેસનું કનેક્શન મળે. અને આજે તો મારે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જે ઉજ્જવલા યોજના આવી, 12 કરોડ દેશની બહેનોના ઘરની અંદર મારી માને ગેસના ચૂલા આપવાનું પુણ્ય કામ એમણે કર્યું છે. આરોગ્યની સેવા ક્યાં હતી તમારા વખતે? ગાડું લઈને દવાખાને જવું પડતું હતું, કેળા હતા, રસ્તા નહોતા. આજે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક પણ ગામ એવું બતાવો કે જ્યાં પાકો રોડ એના તાલુકાને જોડતો રોડ ન હોય. આજે ડાયલ કરો 108 અને 8 મિનિટમાં ગાડી આવે, હોસ્પિટલ લઈ જાય. આવા પ્રકારનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કોંગ્રેસના મિત્રોને મારે વિનમ્ર ભાવે કહેવું પડે છે કે વાસ્તવિકતાને સ્વીકારવી પડે. આજે જે કર્યું છે એને સ્વીકારવું પડે. અને નથી સ્વીકારતા જે લોકો, નથી સ્વીકારતા વર્તમાનને, નથી સ્વીકારતા એની હાલત કેવા પ્રકારની થાય છે, આજે કોંગ્રેસના સંખ્યાબળ ઉપરથી આપણને જોવા મળે છે. ન માત્ર જોવા મળે છે, આજની તારીખે પણ એ સિલસિલો ચાલુ છે કે કેવી રીતે ટપોટપ પાર્ટીના નેતાઓ કેવી રીતે આ નેગેટિવિટીથી ભરેલી પાર્ટીની ખોટી રીતે પોતાની પાર્ટીનો જશ લેવા માટેની જે પ્રકારની કવાયતો થાય છે, ચાહે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ હોય ચાહે રાજ્યનું નેતૃત્વ હોય, કેવી રીતે લોકો પાર્ટી છોડે છે, આનો ઉત્તમ નમૂનો છે. ધન્યવાદ.